ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાની નાની ભૂખ માટે ઝટપટ બની જાય એવો બ્રેડનો નવો નાસ્તો. તો આપણે ગાર્લિકી બ્રેડ પિઝા પોકેટ્સ તમે તવા પર પણ બનાવી શકો, અવનમાં પણ બનાવી શકો. બહુ જલ્દીથી બની અને રેડી થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સ્ટફિંગ માટે અડધો કપ બાફેલી મકાઈના દાણા, અડધો કપ ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ, અડધો કપ ઝીણી ચોપ કરેલી ડુંગળી, એના જગ્યા પર તમે કોબી પણ લઈ શકો જો તમે ડુંગળી ન ખાતા હોય, અડધો કપ જેટલું ઝીણું ચોપ કરેલું પનીર, સાથે મીઠું 1 ટીસ્પૂન જેટલું, અને પનીરની જગ્યા પર તમે ચીઝ વધારે લઈ શકો છો, જો ન હોય તો સ્કીપ પણ કરી શકો. 3 ટેબલ સ્પૂન મેયોનીઝ અને 4 ટેબલ સ્પૂન જેટલો પિઝા સોસ કે ટમેટો કેચઅપ પણ લઈ શકો, સાથે 1 ટીસ્પૂન પિઝા સિઝનિંગ અને 1 ટીસ્પૂન મરી પાવડર ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. અહીંયા હવે તમને તીખાશ જોવે તો લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરીને અને ચીલી ફ્લેક્સ પણ ખૂબ જ પ્રમાણમાં ઉમેરી શકો છો. તો તીખાશ બાળકો માટે જો બનાવતા હોય તો બહુ ધ્યાન રાખીને તમારે ઉમેરવાની. એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. અડધો કપ જેટલું મોઝરેલા ચીઝ કે પછી તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો મિક્સ કરી દઈશું અને સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે ગાર્લિક બટર બનાવીશું. એના માટે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું સોફ્ટ બટર, સાથે આપણે એમાં 2 ટીસ્પૂન ઝીણું ચોપ કરેલું ગાર્લિક, 2 લીલા મરચાંના સ્લાઈસ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરીશું કે તીખાશ તમને જોવે એ રીતે, 1 ટીસ્પૂન પિઝા સિઝનિંગ અને થોડા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. એટલે ગાર્લિકી ફ્લેવરનું તો આપણે બ્રેડ પોકેટ બનાવીશું, તો બહારની સાઈડ આ બટર લગાવીશું તો એ પણ તૈયાર છે. હવે ઘઉંનો લોટ લેશું 2-3 ટેબલ સ્પૂન જેટલો અને એમાં જરૂર લાગે એટલું પાણી ઉમેરી અને આવી પાતળી એવી લઈ રેડી કરી લઈશું. હવે બ્રેડ મેં અહીંયા વ્હાઈટ લીધી છે, તમે મલ્ટીગ્રેઇન બ્રેડ પણ લઈ શકો, ગમે તે લઈ શકો, અને મોટી હોય તો વધારે સારું, નહીં તો પછી નાના નાના પોકેટ્સ તમારા બનશે. તો અહીંયા મેં સેન્ડવિચ બ્રેડ લીધી છે, એની કિનારીઓ આપણે કટ કરી લઈશું. એક બ્રેડ લઈ વેલણના મદદથી આપણે એને વણી લઈશું. તો આ રીતે એકદમ બરાબર એ ફેલાઈ જશે તો પોકેટ છે એ બરાબર ફોલ્ડ થશે, નહીં તો પછી બ્રેડ તમારી તૂટી જશે. હવે બ્રેડના અડધા ભાગ પર આપણે 1-1.5 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મેં મૂકી દીધું, ચારેય કિનારી પર લઈ મૂકી અને આપણે આ રીતે એને ચીપકાવી દઈશું. તો આ રીતે બરાબર થોડું પ્રેસ કરી તમારે ચીપકાવવાનું, એટલે પોકેટ આ રીતે પ્રોપર સ્ટફ થઈ જાય. ઉપરની સાઈડ ગાર્લિક બટર આ રીતે અને નીચેની સાઈડ પણ એકદમ સારી રીતે ગાર્લિક બટર લગાવી દઈશું. તો બાળકોને સેન્ડવિચ કે પિઝા ખાવાનું મન થાય ત્યારે તમે આ નવી એવી બ્રેડ પિઝા પોકેટ કે પછી ગાર્લિકી પિઝા પોકેટ પણ કહી શકો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. એ લોકોને બહુ જ ભાવશે. તો આ રેસીપીથી લગભગ તમે 12 જેટલા આવા બ્રેડ પોકેટ્સ બનાવી શકશો. અહીંયા એક ટીપ છે કે તમે બ્રેડ લ્યો એ ફ્રેશ લેવાની, જો થોડી પણ આ રીતે જૂની હશે કે ડ્રાય હશે તો તમે ફોલ્ડ એને નહીં કરી શકો. તો આ રીતે હું બધા જ બ્રેડ પોકેટ્સ રેડી કરી લઈશ અને ઉપર ગાર્લિક બટર જે આપણે બનાવ્યું છે એ લગાવી લઈશું. હવે 2 રીતે શીખીશું. જો તમારા પાસે અવન કે એર ફ્રાયર હોય તો એમાં પણ બેક કરી શકો, અને એ ન હોય તો તવા પર આ રીતે બટર લગાવેલી આ પોકેટ્સ છે એ આપણે મૂકી દઈશું. ઢાંકી સ્લો ફ્લેમ પર 2-3 મિનિટ જેવું થવા દેવાનું. પાછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે એને 2 મિનિટ જેવું થવા દઈશું. એટલે તમારા આ પોકેટ્સ છે એ ચીઝ મેલ્ટ થઈ અને એકદમ પરફેક્ટ એવા રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા પેક થઈને રેડી થઈ ગયા. તો પ્રીહીટ કરેલી પેન હશે, લગભગ 1-1.5 મિનિટમાં થઈ જશે. હવે જો પ્રીહીટ કરેલું અવન કે પછી એરફ્રાયર જો તમારા પાસે હોય તો એમાં તમારે આ રીતે પોકેટ્સ છે એ મૂકી દેવાના અને 180 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ માટે તમારે એને એરફ્રાય થવા દેવાના. બેક મોડ પર પણ તમે લઈ શકો અને આ રીતે પ્રોપર એવી ડિઝાઇન આવી જાય એટલે ચીઝ અંદરથી એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ જશે. તો તમે તવા પર કે પછી તમે આ રીતે એર ફ્રાયર કે અવનમાં પણ બેક કરી શકો છો. માત્ર 5 જ મિનિટમાં તમે એને ગ્રીલ મોડ પર પણ શેકી શકો છો. તો આ રીતે જો તમે બ્રેડનો આવો નવો નાસ્તો ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ટ્રાય કરજો. ગરમા ગરમ એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું.
બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ઝટપટ તમને કોઈ મહેમાનો આવે અને કંઈ બનાવવું હોય તો ઘરમાં જો સામગ્રીઓ હશે તો તમે માત્ર 5 મિનિટમાં બનાવી અને સર્વ કરી શકશો. આ રીતે તમે એને તોડશો તો ઉપરથી એકદમ ક્રિસ્પી એવું અને અંદરથી સોફ્ટ એવું, આ રીતે પેનવાળું પણ એકદમ ચીઝી એવું મેલ્ટ થઈ રેડી થઈ ગયું અને આપણે એને સર્વ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.